વિશ્વમાં નામના ધરાવતી અને રોજિંદા કરોડો રૂપિયાના ખેત પેદાશોનો વેપાર કરતી ઊંઝા એપીએમસીના બોગસ લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું છે નકલી લાયસન્સના આધારે બેંકોમાં બોગસ એકાઉન્ટ ખોલાવીને કરચોરીનું રેકોર્ડ હતું તે રેકેટ સામે આવેલું છે ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સ અને તેના આધારે બોગસ બેન્ક એકાઉન્ટમાં ખાતા ખોલાવીને રૂપિયા છસો કરોડની કરચોરી થઈ હોવાની અમદાવાદ ગાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી બોગસ લાયસન્સ ધારકો અને બોગસ બેંક ખાતેદારોને નોટિસ મળતા છસો કરોડ રૂપિયાની કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો જોકે ઊંઝા એપીએમસી ચેરમેન જોડે એક વર્ષ અગાઉ જગદીશ પટેલ નામના વેપારીની ફરિયાદના આધારે રૂતુલ પટેલ સહિતના વિરુદ્ધ લેખિત ફરિયાદો બેંકો અને પોલીસમાં આપી હતી પરંતુ આખરે ગાટલોડિયા પોલીસને મળેલી ફરિયાદ અને તપાસમાં કરચોરી કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે અને આ અંગે ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ એ નિવેદન આપ્યું હતું કેટલાક લોકો દ્વારા ઊંઝા એપીએમસીના ડુપ્લિકેટ અને બોગસ લાયસન્સ બનાવી ફોટોકોપી અથવા તો કોમ્પ્યુટર ટેકનિકથી જુદા જુદા નામ જુદા નંબર અને તારીખના ડુપ્લિકેટ લાયસન્સ બનાવી અને આવો ધંધો ખોટા બોગસ લાયસન્સ બોગસ બેંક ખાતા ખોલી અને નાણાકીય વ્યવહાર કરતા હોવાનું લગભગ એકાદ વર્ષ પહેલાં એપીએમસીના ધ્યાનમાં આવ્યું હતું એટલે એપીએમસીએ કોઈ ધારક જગદીશભાઈ પટેલની ફરિયાદના આધારે એપીએમસીએ બેન્કોને પણ આ બાબતે જાણ કરેલી અને ઋતુલ મનુભાઈ અને બીજા લગભગ ચાર પાંચ લોકોએ બોગસ ખાતા બનાવેલા છે એ સામે કાયદેસર કાર્ય કાર્યવાહી કરવા માટે એપીએમસીએ પણ જે તે ટાઈમે લેટર લખી અને બેન્કોને આ બાબતે ધ્યાન દોરેલું હતું આ કોઈ ધારક જગદીશભાઈ પટેલની એકાદ વર્ષ પહેલાં કોઈ એપ્લિકેશન કે એની ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી એના આધારે અમારી જોડે પણ માહિતી માગવામાં આવી હતી કે આવા કોઈ લાયસન્સ એપીએમસી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા છે કે કેમ તો ખરાઈ કરતાં આવા કોઈ જ લાયસન્સ અહીંથી ઇસ્યુ કરવામાં આવેલા નથી આ માત્ર ને માત્ર ફોટો ટેકનિકથી ડુપ્લિકેટ લાયસન્સ બનાવી અને બેન્કો સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે ખરેખર બેન્કોએ કોઈ પણ વ્યક્તિ ઊંઝા એપીએમસી કે અન્ય કોઈ એપીએમસીના લાઇસન્સ ઉપર જ્યારે ખાતા ખોલાવા આવે અથવા તો વ્યવહાર કરતો હોય તો જે તે એપીએમસીમાં ખરાઈ કરવી જોઈએ કે આ લાઇસન્સ ખરેખર એપીએમસી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે નહીં